હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? વેલકમ ટુ લાઈવ બાયોલોજી. આજે આપણે ચર્ચા કરીશું ધોરણ 12 ચેપ્ટર નંબર 11 તેમજ 12. આપણે અહીંયા બંને કોમ્બિનેશનની દ્રષ્ટિએ ભણીશું, કેમ કે બંને ચેપ્ટરો 11 ચેપ્ટરની અંદર બાયોટેકનોલોજી વિદ્યાશાખા શું છે તેની સમજૂતી આપેલી છે, જ્યારે ચેપ્ટર નંબર 12 અંદર આપણે તેનું પ્રયોજન એટલે કે ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવું તેના વિશેની માહિતી આપેલી છે. પરંતુ આપણે અહીંયા નીટ તેમજ ગુજકેટની એક્ઝામને ધ્યાનમાં લઈ બંને ચેપ્ટરને કમ્બાઈન રીતે આપણે વિડીયોની અંદર અભ્યાસ કરીશું, બરોબર? હવે મિત્રો, આપણે સૌ વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે કે ભાઈ જીનેટિક્સમાં સૌથી હાર્ડમાં હાર્ડ લાગતું કોઈ ચેપ્ટર હોય તો તે છે બાયોટેકનોલોજી વિશે, જે તમે બધા જ વિદ્યાર્થી મિત્રો પણ આ ચેપ્ટરની સમજૂતી તેમજ તેને યાદ રાખવા માટે ચિંતિત હશો. પરંતુ આજે આપણે એ બાબત ઉપર ખાસ ફોકસ કરીશું કે ભાઈ નીટ તેમજ ગુજકેટની એક્ઝામ માટે આપણે કયા ટોપિક ઉપર વધારે ભાર મૂકવો તેમજ કયા ટોપિકને લેટ ગો કરવા. અહીંયા મેં તમને એનસીઆરટી સિવાય જે કંઈ પણ ઉત્સેચકોને લગતા એમસીક્યુ નીટની એક્ઝામમાં પૂછાય છે તેના વિશેની માહિતી આપણે સૌ પ્રથમ ભણી લઈએ. આજે સૌથી પહેલાં આપણે ઉત્સેચકોના પ્રકારો વિશે જોઈશું, તેના ઉદાહરણો વિશે જોઈશું અને તે ઉત્સેચકો કાર્ય કેવી રીતે કરે છે તેના વિશે આપણે માહિતી મેળવીશું. ભવિષ્યમાં એટલે કે આગળના વિડીયોની અંદર આપણે બાયોટેકનોલોજીના અન્ય ટોપિક અને બાયોટેકનોલોજીની અંદર પુનઃ સંયોજિત ડીએનએ અથવા તો જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ એટલે કે GMO એટલે કે એવા સજીવો કે જે આપણી ઈચ્છા મુજબના જનીનો તેમજ લક્ષણો ધરાવતા હોય તે સજીવો કેવી રીતે બનાવવા તે બાબતનો પણ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર અભ્યાસ કરીશું. પરંતુ આજે આપણે સૌથી પહેલાં ચર્ચા કરી લઈએ કે ભાઈ બાયોટેકનોલોજીની અંદર ભાગ લેતા વિવિધ ઉત્સેચકો કયા કયા અને કેટલા પ્રકારના છે. તો કે મિત્રો, વિવિધ પ્રકારના ઉત્સેચકોની આપણે વાત કરતા હોઈએ તો સૌ પ્રથમ પ્રકાર છે લયનકારી ઉત્સેચકો, બરાબર? આ લયનકારી ઉત્સેચકો એટલે શું? હવે આપણને ખ્યાલ છે કે ભાઈ પહેલાં તો હું તમને એક બાબતને એવી જાણ કરી દઉં કે ભાઈ બાયોટેકનોલોજીની અંદર સૌથી મોટામાં મોટી પ્રક્રિયા કઈ છે. ઉદાહરણ તરીકે આપણે બે વનસ્પતિના છોડ લીધા, બરાબર? હવે વનસ્પતિમાં આપણે ધારો કે શેરડીનું ઉદાહરણ લઈએ તો એક શેરડી જાડી છે, તેની આંતરગાંઠો લાંબી પણ છે. આ લાંબી આંતરગાંઠો હોવા છતાં પણ તેમની અંદર મીઠાશનું પ્રમાણ ઓછું છે. જ્યારે એક જાતિની શેરડી કેવી છે કે ભાઈ તે પતલી છે તેમજ આંતરગાંઠો તેમની ખૂબ જ ટૂંકી છે, પરંતુ તેમની અંદર મીઠાશ ખૂબ જ વધારે છે. તો આવી બંને પ્રકારની શેરડીઓને આપણે ભેગી કરી તેમની અંદર તેમના જનીનોમાં કેટલાક પ્રકારનો ફેરફાર કરી અને ત્યારબાદ તેમાંથી લાંબી આંતરગાંઠો, જાડાઈ વધારે તેમજ વધુ પડતી મીઠાશ, આ ત્રણેય લક્ષણોને ભેગા કરી અને જે નવો સજીવ એટલે કે નવી શેરડીની જાતિ ઉત્પન્ન કરી છે તેને આપણે પુનઃ સંયોજિત સજીવ એટલે કે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ તરીકે આપણે તેને ધ્યાનમાં લઈશું. તો તેના માટે મુખ્યત્વે કરવામાં શું આવે? તો કે સૌ પ્રથમ તો બંને શેરડીના જનીનોને લઈ લેવામાં આવે કે જે ઈચ્છિત એટલે કે આપણા માટે ફાયદાકારક તેમજ હિતકારી હોય. ઉદાહરણ તરીકે આપણે આ શેરડીની વાત કરતા હોઈએ તો આની અંદર જાડાઈ તેમજ આંતરગાંઠો વધારે લંબાઈની છે, તેના માટેના જનીનોને લીધા. આની અંદરથી આપણે એટલે કે આ શેરડીમાંથી આપણે વધુ પડતી મીઠાશ માટેના જનીનને લીધું. પછી આ બંને મીઠાશ માટેના જનીનોને લઈ અને બેક્ટેરિયાના પ્લાઝ્મિડની અંદર દાખલ કરી અને તેનું ક્લોનિંગ પોલિમરેઝ ચેઇન રિએક્શન એટલે કે PCR જેવી આધુનિક ટેકનોલોજી દ્વારા આપણે તેના જનીનોનું ક્લોનિંગ કરી અને પછી ત્યારબાદ શેરડી એટલે કે સજીવોની અંદર દાખલ કરવામાં આવે છે. અને જો આ પ્રયોગ સફળ થાય તો હવે ઉત્પન્ન થતી નવી શેરડી આપણને વધુ લાંબી આંતરગાંઠો તેમજ વધુ પ્રમાણમાં જાડાઈ તેમજ ખાસ કરીને ખૂબ જ વધારે પડતી મીઠાશ, આમ ત્રણેય લક્ષણો આપણને સારી રીતે પ્રાપ્ત થતા હોય. તો બાયોટેકનોલોજીનો મુખ્ય હેતુ એક જ છે કે આપણે એટલે કે મનુષ્યના કલ્યાણમાં તેનો ઉપયોગ સૌથી વધારે કેવી રીતે કરી શકાય અને તેના દ્વારા અન્ય જાતિના સજીવોને નુકસાન પણ ન થાય. એટલે કે આપણે દેશી ભાષામાં વાત કરીએ તો એક તીરથી બે પક્ષીઓ મારવાની વાત થઈ કે ભાઈ મનુષ્યો માટે કલ્યાણ પણ કરી શકાય અને અન્ય જાતિના સજીવોને કોઈ નુકસાન પણ ન જાય. તો આવી અતિ આધુનિક તેમજ ખૂબ જ વિકસિત એવી બાયોટેકનોલોજી વિદ્યાશાખાની અંદર
વપરાતા ઉત્સેચકો કયા કયા છે તે આપણે અહીંયા જાણકારી મેળવી લઈએ. તેને આપણે વાત કરીએ તો લયનકારી ઉત્સેચકો. આ લયનકારી ઉત્સેચકો કોને કહેવા? તો કે આ ઉત્સેચકો સામાન્ય રીતે જનીનિક પ્રયોગમાં ડીએનએ ને કોષમાં દાખલ કરવા માટે વપરાતા હોય છે. જેમ કે ખાસ કરીને આપણે ચર્ચા કરીએ કે ભાઈ ઉદાહરણ તરીકે કોઈ ઈચ્છિત ડીએનએ ને અથવા તો પ્લાઝમિડ ડીએનએ ને, કે જે પ્લાઝમિડ ને આપણે પુનઃ સંયોજિત બનાવેલું છે, તો આ ડીએનએ ને આપણે કોઈ બેક્ટેરિયાની અંદર દાખલ કરવું હોય, કેમ કે હવે તેમને સ્વયંજનિત કરવા માટે અને તેની બહોળી પ્રમાણમાં ક્લોનિંગ એટલે કે સ્વયંજનન દ્વારા અત્યંત વધારે જથ્થામાં સંતતિ પ્રાપ્ત કરવા માટે આપણે તેને બેક્ટેરિયાની અંદર દાખલ કરવું પડશે. તો આ બેક્ટેરિયાની અંદર દાખલ કરવા માટે બેક્ટેરિયાની દિવાલમાં એક છિદ્ર ઉત્પન્ન કરવું પડે. આ છિદ્ર બની જાય તો જ આપણે વલયાકાર ડીએનએ પ્લાઝમિડ અથવા તો આપણા ઈચ્છિત ડીએનએને અંદર દાખલ કરી શકીશું. તો કે ઉદાહરણ તરીકે અહીંયા તમને આપેલું છે કે ભાઈ ખાસ કરીને લાઇસોઝોમ છે, તેના દ્વારા આપણે બેક્ટેરિયાની દિવાલને દ્રાવ્ય કરવામાં આવે જેથી કરીને ડીએનએને સરળતાથી તેમની અંદર દાખલ કરાવી શકાય. તો આ થયો બાયોટેકનોલોજીમાં વપરાતો પ્રથમ પ્રકારનો ઉત્સેચક. અન્ય પ્રકારના ઉત્સેચકની આપણે ચર્ચા કરીએ તો વિખંડનીય ઉત્સેચકો. આ વિખંડનીય ઉત્સેચકો આપણે તેના નામ ઉપરથી જ એવું સમજી શકીએ કે આ ઉત્સેચકો સૌથી વધારે પ્રમાણમાં ડીએનએના ટુકડાઓ કરવા માટે વપરાતા હશે. કેમ કે આપણે કોઈ સળંગ ડીએનએમાંથી ઈચ્છિત જનીનને છૂટું પાડવું હોય તો ઈચ્છિત જનીનના ટુકડા બંને બાજુએથી કરવા પડશે. તો આ ટુકડા કરવા માટે વપરાતા ઉત્સેચકોને આપણે વિખંડનીય ઉત્સેચકો તરીકે ઓળખીએ છીએ. આ વિખંડનીય ઉત્સેચકો મોટા ભાગે તે ટુકડો ક્યાંથી કરે છે તેને અનુસરીને તેના મુખ્યત્વે ત્રણ પ્રકારો પાડવામાં આવે છે. પ્રથમ પ્રકાર છે એક્સોન્યુક્લિયેઝ, બીજો પ્રકાર છે એન્ડોન્યુક્લિયેઝ અને ત્રીજો પ્રકાર છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ. તો કે સૌ પ્રથમ આપણે ચર્ચા કરીએ કે ભાઈ એક્સોન્યુક્લિયેઝ કોને કહેવું. તો એક્સોન્યુક્લિયેઝ શું કરશે, ડીએનએ ને કાં તો 3' છેડા ઉપરથી અથવા તો 5' છેડા ઉપરથી તેમની કાપણી અથવા તો ટુકડા કરશે. ઉદાહરણ તરીકે આપણે ચર્ચા કરીએ તો કે ભાઈ કોઈ એક લાંબો ડીએનએ આવી રીતે ગોઠવાયેલો હોય, બરાબર, અહીંયા છેડો ધારો કે 5' 3' અને 3' 5', બરાબર. તો આ ડીએનએના છેડા ઉપરથી જો આપણે ટુકડા કરવા હશે તો છેડા ઉપરથી ટુકડા કરવા માટે વપરાતા ઉત્સેચકને આપણે મોટા ભાગે કહીશું એક્સોન્યુક્લિયેઝ ઉત્સેચક, બરાબર. તેવી રીતે આપણે ચર્ચા કરીએ કે ભાઈ એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક કોને કહેવું. તો આ એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક એટલે શું? તો કે ભાઈ ડીએનએ ને ડુપ્લેક્સ ડીએનએના છેડાના ભાગ સિવાય કોઈ પણ બિંદુએથી ટુકડો કરવો હોય તો તેના માટે વપરાતો ઉત્સેચક એટલે કે એન્ડોન્યુક્લિયેઝ. ઉદાહરણ તરીકે અહીંયા આપેલા ડીએનએમાં છેડા સિવાયના આ ભાગેથી આપણે ડીએનએ નો ટુકડો કરવો છે, બરાબર. તો વચ્ચેના ભાગેથી ડીએનએ નો ટુકડો કરવા માટે જે ઉત્સેચકો વપરાતા હોય તેને આપણે મોટા ભાગે કહેતા હોઈએ છીએ એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચકો. તેવી રીતે વાત કરીએ કે ભાઈ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક. તો રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક હકીકતમાં કોને કહેવા? તો આ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ જ્યારે ડીએનએ ના ટુકડાને કાપે છે ત્યારે કાપ્યા બાદ જે ટુકડો આપણને પ્રાપ્ત થાય છે તે ટુકડાનો એક છેડો લાંબો હશે જ્યારે અન્ય છેડો ટૂંકો હશે, જેથી કરીને આપણને જે છેડા મળે છે તેને આપણે સ્ટીકી છેડાઓ અથવા તો ચીપકુ છેડાઓ તરીકે ઓળખીએ છીએ. અને બાયોટેકનોલોજીની અંદર સૌથી વધારે વપરાતા ઉત્સેચકો છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ પ્રકારના ઉત્સેચકો. અને તે ઉત્સેચકો જ્યારે ડીએનએનો ટુકડો કરે છે ત્યારે આપણને અહીંયા સરળતાથી આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ એક શૃંખલા ટૂંકી મળે જ્યારે અન્ય શૃંખલા લાંબી મળે, બરાબર. ઉદાહરણ તરીકે પ્લાઝમિડની અંદર એક ટુકડો આવો હોય તેવી જ રીતે ઈચ્છિત ડીએનએમાં પણ એક ટુકડો આવી રીતે હોય તો બંધ રીતે તો તેઓ સરખા પ્રમાણમાં બંધ બેસતી રીતે સરળતાથી ગોઠવાઈ જાય અને નવા પુનઃ સંયોજિત ડીએનએનો નિર્માણ કરી દેશે. તો હવે આપણે ચર્ચા કરીશું કે ભાઈ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝની સમજૂતી આપણને અહીંયા કેવી રીતે આપેલી છે. તો કે ભાઈ તે ડીએનએ ડુપ્લેક્સને એવી રીતે નિશ્ચિત સ્થાનેથી કાપે છે, ખાસ ધ્યાનમાં લેજો, નિશ્ચિત સ્થાન એટલે કે કયા સ્થાનથી કાપે,
તો કયા સ્થાનથી કાપે તે બાબતને આપણે અહીંયા ઉત્સેચકોની જે નામકરણ તે કયા બેક્ટેરિયામાંથી મેળવવામાં આવ્યું અને તે કયા નિશ્ચિત સ્થાનેથી કાપે છે તે આપણે આના પછીના ટોપિકની અંદર સારી રીતે સમજવાનું છે. પણ હાલ પૂરતી તમે એવું ધ્યાન આપજો કે ભાઈ ડીએનએ ડુપ્લેક્સ, ડુપ્લેક્સ એટલે બંને શૃંખલા, બંને શૃંખલાને એવી રીતે નિશ્ચિત સ્થાનેથી કાપે છે કે જેથી બાદમાં મળતા ડીએનએના ટુકડામાં એક શૃંખલા લાંબી તેમજ બીજી શૃંખલા ટૂંકી હોય છે. તો જેથી કરીને આ ચીપકું છેડા એટલે કે સ્ટીકી છેડા ધરાવતો ડીએનએ આપણને બાયોટેકનોલોજીના પ્રયોગોમાં ખૂબ સારી રીતે ઉપયોગી સાબિત થયો છે. આ સિવાય આપણે વાત કરીએ તો ત્રીજા પ્રકારના ઉત્સેચકો છે સંશ્લેષણ કરતા ઉત્સેચકો. આ સંશ્લેષણ કરતા ઉત્સેચકોની સમજૂતી આપણને અહીંયા એવી રીતે આપેલી છે કે ભાઈ અસ્તિત્વ ધરાવતી ડીએનએ કે આરએનએ ટેમ્પલેટને પૂરક નવી ડીએનએની શૃંખલાનું નિર્માણ કરતા ઉત્સેચકો એટલે કે સંશ્લેષણ કરતા ઉત્સેચકો. મિત્રો, તમે ચેપ્ટર નંબર 6ની અંદર સારી રીતે ભણી ગયા હશો કે ભાઈ ડીએનએ રેપ્લિકેશન અને ડીએનએ ટ્રાન્સક્રિપ્શન, બરાબર. હવે મિત્રો, ડીએનએ રેપ્લિકેશનમાં શું કરવામાં આવે તો કે ભાઈ ડીએનએની બંને શૃંખલાઓને પરસ્પર એકબીજાથી છૂટી પાડી અને સ્વયંજનન ચીપિયાનું નિર્માણ કરવામાં આવે. તો તેમાંથી બંને શૃંખલાઓ હવે ટેમ્પલેટ, ટેમ્પલેટ એટલે બીબુ, બીબુ એટલે કે ફર્મા તરીકે કાર્ય કરશે અને સામેની બાજુએ નવી શૃંખલાનું નિર્માણ કરશે, બરાબર. તો આ ડીએનએ ટેમ્પલેટને પૂરક નવી શૃંખલાનું નિર્માણ કરતો ઉત્સેચક તે હોય છે ડીએનએ પોલિમરેઝ. તો આ ડીએનએ પોલિમરેઝને આપણે સંશ્લેષણ કરતા ઉત્સેચકો તરીકે આપણે સરળતાથી ઓળખાવી શકીએ. તેના બંને પ્રકારો તમને અહીંયા આપેલા છે, જેમાંનો એક આપણે જોયો ડીએનએ પોલિમરેઝ. તેવી રીતે મિત્રો ટ્રાન્સક્રિપ્શન એટલે શું? તો કે મિત્રો ટ્રાન્સક્રિપ્શન એટલે કે ભાઈ ડીએનએ માંથી આરએનએના સંશ્લેષણની, સોરી, મેસેન્જર આરએનએના સંશ્લેષણની પદ્ધતિ એટલે આપણે તેને ટ્રાન્સક્રિપ્શન એટલે કે પ્રત્યાંકન કહેતા હોઈએ છીએ. તો આ પ્રત્યાંકનની અંદર ડીએનએની એક શૃંખલા જે હોય છે તે ડીએનએની એક શૃંખલા ટેમ્પલેટ શૃંખલા તરીકે કાર્ય કરે છે. ધારો કે આપણે આ શૃંખલાને ટેમ્પલેટ તરીકે લઈએ છીએ, બરાબર. મોટા ભાગે 3-5 છેડો ધરાવતી શૃંખલા હંમેશા ટેમ્પલેટ હોય, કેમ કે નવા નિર્માણ પામતો ડીએનએ હોય કે આરએનએ હોય તેનું સંશ્લેષણ હંમેશા 5-3 દિશામાં થતું હોય છે, જેથી કરીને ટેમ્પલેટ ટ્રાન્સક્રિપ્શનની અંદર હંમેશા 3-5 તરીકે આપણને જોવા મળશે. તો કે મિત્રો તેની અંદર જે ડીએનએ ટેમ્પલેટને અનુસરીને તેને પૂરક આરએનએની શૃંખલાનું નિર્માણ કરે છે, આ આરએનએની શૃંખલાનું નિર્માણ કરતી, સોરી, નિર્માણ કરતો ઉત્સેચક એટલે કે આરએનએ પોલિમરેઝ, તેને આપણે ટ્રાન્સક્રિપ્ટેઝ ઉત્સેચક તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર છે. તો આ ઉત્સેચક અહીંયા આરએનએનું નિર્માણ કરતો હોવાના કારણે તેને આપણે સંશ્લેષણ કરતા ઉત્સેચકોના પ્રકારની અંદર સમાવેશિત કરેલો છે. આ સિવાય આપણે વાત કરીએ કે ભાઈ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. હવે આપણને ખબર છે મિત્રો કે ભાઈ એચઆઈવી વાયરસ જે રિટ્રોવાયરસ પ્રકારનો છે, આ રિટ્રોવાયરસ એટલે શું કે ભાઈ એચઆઈવી વાયરસ એવો છે કે તે પોતાનું જનીન્ય દ્રવ્ય આરએનએ સ્વરૂપે ધરાવે છે, બરાબર. આ આરએનએ સ્વરૂપે ધરાવતો જનીન દ્રવ્ય જે છે તે વાયરસ જ્યારે યજમાનના શરીરની અંદર દાખલ થાય છે ત્યારે તે પોતે આરએનએમાંથી આરએનએની શૃંખલાને ટેમ્પલેટ તરીકે વાપરી અને ડીએનએનું નિર્માણ કરે છે. તો અહીંયા ડીએનએનું નિર્માણ કરવાનું છે આરએનએ શૃંખલાને પૂરક. તો આ ડીએનએ શૃંખલાનું નિર્માણ કરવા માટે વપરાતો ઉત્સેચક એટલે કે ડીએનએ પોલિમરેઝ. તો અહીંયા ડીએનએ પોલિમરેઝ ડીએનએનું સંશ્લેષણ કરવાનું છે એટલા માટે વપરાય છે. જો આરએનએનું સંશ્લેષણ કરવાનું હોત તો તેના માટે વપરાતો ઉત્સેચક હંમેશા આરએનએ પોલિમરેઝ હોત. તો ડીએનએમાંથી મેસેન્જર આરએનએનું નિર્માણ એટલે પ્રક્રિયા ટ્રાન્સક્રિપ્શન, અને આ ટ્રાન્સક્રિપ્શનની અંદર વપરાતો ઉત્સેચક એટલે ટ્રાન્સક્રિપ્ટેઝ. જ્યારે આરએનએમાંથી ડીએનએના અણુનું નિર્માણ કરવાની પ્રક્રિયા એટલે રિવર્સ ટ્રાન્સક્રિપ્શન, બરાબર. તો આ રિવર્સ ટ્રાન્સક્રિપ્શનની પ્રક્રિયાની અંદર વપરાતો ઉત્સેચક એટલે કે રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ. તો આ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ આરએનએ ટેમ્પલેટ ઉપર ડીએનએનું સંશ્લેષણ કરે છે. તો અહીંયા આપણે કુલ 3 પ્રકારના ઉત્સેચકો જોયા.
એક જોયો રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ, બીજો ડીએનએ પોલિમરેઝ અને ત્રીજો આરએનએ પોલિમરેઝ. તે ત્રણે ત્રણ મુખ્ય કાર્ય આરએનએ તેમજ ડીએનએની શૃંખલાના સંશ્લેષણનું કરતા હોવાના કારણે આપણે તેને સંશ્લેષણ કરતા ઉત્સેચકોની અંદર સમાવેશિત કર્યા છે. હવે આપણે ચોથા નંબરનો ઉત્સેચકની વાત કરીએ તો જોડાણ કરતા ઉત્સેચકો. બરાબર, તો જોડાણ કરતા ઉત્સેચકોનું કાર્ય શું છે તે પણ અહીંયા હું તમને શોર્ટમાં સમજાવી દઉં કે ઉદાહરણ તરીકે આ કોઈ એક બેક્ટેરિયાનું પ્લાઝમિડ છે, આ આપણું ઈચ્છિત જનીન છે, આ ઈચ્છિત જનીનને આપણે બેક્ટેરિયાના પ્લાઝમિડની અંદર જોડાણ કરવું હોય તો તેના માટે આપણે શું કરીશું? તો કે ભાઈ સોરી, આ એક પહેલાં આપણે ઈચ્છિત લક્ષણો ધરાવતા સજીવનું રંગસૂત્ર છે. બરાબર, તો સૌ પ્રથમ આપણે શું કરીશું કે ભાઈ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચકો દ્વારા, એક જ ઉત્સેચક દ્વારા પ્લાઝમિડનો ટુકડો કરીશું, તેમજ ઈચ્છિત લક્ષણ ધરાવતા સજીવના રંગસૂત્રમાંથી ઈચ્છિત જનીનનો પણ આપણે ટુકડો કરી અને તેને લઈશું. તો આ ઈચ્છિત જનીનને હવે પ્લાઝમિડની અંદર દાખલ કરવો હોય તો પ્લાઝમિડનો ટુકડો પણ કરવો પડશે, જેથી કરીને આપણે અહીંયા પ્લાઝમિડનો ટુકડો પણ કરી નાખ્યો છે. બરાબર છે, એટલે કે હવે ઈચ્છિત જનીનને આપણે રંગસૂત્રમાંથી છૂટું પાડ્યું અને પ્લાઝમિડની અંદર સમાવેશિત કરવા માટે પ્લાઝમિડમાં જગ્યા બનાવી. તો આ બંને પ્રકારના ડીએનએનું ટુકડામાં રૂપાંતરણ કરવા માટે વપરાતો ઉત્સેચક એક જ હશે અને તેનો પ્રકાર છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ. હવેનું કાર્ય કયું છે? તો કે મિત્રો, ઈચ્છિત જનીનના ટુકડાને વલયાકાર પ્લાઝમિડની સાથે જોડવા માટે જે ઉત્સેચક વપરાય છે તે ઉત્સેચકને આપણે ડીએનએ લિગેઝ કહીએ. શું કહીએ છીએ? ડીએનએ લિગેઝ. બરાબર, તો જોડાણ કરતા ઉત્સેચકોની સમજૂતી પ્રાપ્ત થઈ ગઈ કે ભાઈ તે ઉત્સેચક ડીએનએના ટુકડાનું જોડાણ કરતા ઉત્સેચકો છે. અને બાયોટેકનોલોજીની અંદર ક્યાં તેનો વપરાશ થાય છે તે મુદ્દાને પણ આપણે શોર્ટમાં સમજી ગયા. વધારે ડીપમાં આપણે જ્યારે નેક્સ્ટ વિડીયોની અંદર હકીકતમાં બાયોટેકનોલોજીમાં જે કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ થાય છે તે પદ્ધતિઓ જ્યારે જોઈશું ત્યારે આ મુદ્દાને હું વધારે ડીપલી તમને સમજાવીશ. પરંતુ હાલ આપણે બાયોટેકનોલોજીની અંદર વપરાતા ઉત્સેચકોની સમજ મેળવી લઈએ. હવે મિત્રો, આપણને કીધું છે આલ્કલાઇન ફોસ્ફેટ. આલ્કલાઇન ફોસ્ફેટ શું છે? હવે મિત્રો, આપણે દરેક વિદ્યાર્થીઓ એવું જાણીએ છીએ કે ડીએનએ હંમેશા કુંતલાકારે ગોઠવાયેલો હોય છે. બરાબર, આ ડીએનએ કુંતલાકાર હોય, તેમજ બેક્ટેરિયામાંથી મળતો જે પ્લાઝમિડ હોય તે વલયાકાર હોય. બરાબર છે, તો હવે જ્યારે મિત્રો આપણે બાયોટેકનોલોજીની અંદર પુનઃ સંયોજિત ડીએનએ બનાવવું હોય તો આપણે તે વલયનો ટુકડો કરી અને વલયને વિખેરવું પડે અથવા તો કુંતલોને વિખેરવા પડે. તો આ કુંતલો હોય કે વલય હોય, તેના ડીએનએના 5 ડેશ છેડા ઉપરથી ફોસ્ફેટ સમૂહને દૂર કરી નાખવામાં આવે. તો એક વખત આપણે જે વલયને સીધું કર્યું અથવા તો કુંતલને આપણે વિખી નાખી અથવા તો કુંતલને વિખેરી અને જે ડીએનએની શૃંખલાને સીધી કરી, તો આ શૃંખલા ફરીથી વલયાકાર થતા અટકે છે, જેથી કરીને આપણો પ્રયોગ આપણે સરળતાથી પૂરો કરી શકીએ છીએ. તો હું એવી આશા રાખું કે આલ્કલાઇન ફોસ્ફેટ વિશે પણ તમે સરળતાથી સમજી ગયા હશો. મુખ્ય સમજૂતી ફરી એક વખત કે આ ઉત્સેચક સીધા કરેલા ડીએનએના 5 ડેશ છેડા ઉપરથી ફોસ્ફેટ સમૂહને દૂર કરે છે, જેથી તેને ફરી વલયાકાર થતા અટકાવી શકાય અને આપણા બાયોટેકનોલોજીને લગતા જીનેટિકના પ્રયોગમાં વપરાતા ડીએનએ હંમેશા સીધા કરીને જ વાપરવામાં આવે છે. કેમકે કુંતલાકાર તેમજ વલયાકાર અવસ્થાની અંદર આપણો પ્રયોગ સફળ થતો નથી. હવે મિત્રો, હું એવું સમજી શકું કે ઉત્સેચકોને લગતી તમામ પ્રકારની માહિતી તમે લોકો સરળતાથી સમજી ગયા હશો. હવે આપણે વાત કરીએ કે ભાઈ કયા કયા પ્રકારના રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચકો તેમજ એક્સોન્યુક્લિયેઝ ઉત્સેચકો બાયોટેકનોલોજીની અંદર વાપરવામાં આવે છે. મિત્રો, ખાસ બાબતને ધ્યાનમાં રાખજો, 2015ના નીટના એમસીક્યુની અંદર, નીટના પેપરની અંદર આ સિક્વન્સને લગતો એમસીક્યુ ઓલરેડી પૂછાઈ ગયેલો છે અને અહીંયા જે તમને સિક્વન્સ આપેલી છે તેની અંદર અહીંયા
ઉત્સેચકોના નામ છે આપેલા, અને તે ઉત્સેચક કયા બેક્ટેરિયામાંથી મેળવવામાં આવ્યો તેના પણ નામ આપેલા છે, અને તે ઉત્સેચક ડીએનએના કઈ સિક્વન્સ એટલે કે કઈ શૃંખલાના કયા ક્રમમાંથી ટુકડો કરશે તેની પણ સમજૂતી આપણે અહીંયા મેળવવાની છે. તો હું એવી ખાસ આશા રાખું છું કે ભાઈ તમે લોકો આ ડીએનએ સિક્વન્સને સરળતાથી શાંતિથી પહેલાં સમજી લો અને પછી તેને યાદ રાખી લો. જો જરૂર પડે તો તેને 5-5 વખત ભલે લખવું પડે, પણ 5-5 વખત લખીને પણ આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું, કેમ કે તે નીટના એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. બરાબર, તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો પહેલો ઉત્સેચક છે ECO-R1. ECO-R1 મેળવવામાં આવે છે ઇસ્ચેરેશિયા કોલાય RY13 પ્રકારના બેક્ટેરિયામાંથી. ઇસ્ચેરેશિયા કોલાય એટલે કે ECO-R1, બરાબર. અને તે ક્યાંથી ટુકડો કરશે? તો કે જ્યાં ડીએનએના ક્રમમાં ગ્વાનિન અને એડેનિન હશે તે ગ્વાનિન અને એડેનિન વચ્ચેથી ટુકડો કરશે, અને તેની સામેની શૃંખલામાં ગ્વાનિન અને એડેનિન ક્યાં છે? તો કે અહીંયા છે, તો અહીંયાથી ટુકડો કરશે. બરાબર, તો અહીંયા જ્યારે ટુકડો થઈ જાય છે ત્યારે ટુકડો થયા પછી એક શૃંખલાનો છેડો ટૂંકો છે, જ્યારે બીજી શૃંખલાનો છેડો લાંબો છે, જેથી કરીને આપણે તેને ચીપકું છેડા અથવા તો સ્ટીકી એન્ડ તરીકે ઓળખીએ છીએ, અને આ પ્રકાર છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો. બરાબર, તેવી રીતે વાત કરીએ તો HIND-3 ક્યાંથી મેળવવામાં આવે? તો કે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝામાંથી. અને તે કઈ સિક્વન્સમાંથી ટુકડો કરશે? તો કે ભાઈ એડેનિન એડેનિન તેમજ સામેની શૃંખલામાં પણ એડેનિન એડેનિન વચ્ચેથી. તો આ બાબતને ખાસ આપણે ધ્યાનમાં લઈશું. અને સિક્વન્સ કઈ? એડેનિન એડેનિન સાથે નાઇટ્રોજન બેઝ ગ્વાનિન સાઇટોસિન થાઇમિન થાઇમિન હોવા પણ જરૂરી છે. તો અહીંયા આપણે 6 બેઝ પેરની સિક્વન્સને યાદ રાખવાની છે. બરાબર, સૌ પ્રથમ ધારો કે ફરી એક વખત હું તમને સમજાવું કે ભાઈ ECO-R1માં ટુકડો ક્યાંથી કરશે? ગ્વાનિન એડેનિન વચ્ચેથી તો કરશે જ, પરંતુ કયા ગ્વાનિન અને કયા એડેનિનની વચ્ચેથી ટુકડો કરશે? તો કે તેની સાથે નાઇટ્રોજન બેઝનો ક્રમ જો એડેનિન થાઇમિન થાઇમિન અને સાઇટોસિન હશે તેવા ગ્વાનિન અને એડેનિન વચ્ચેથી ટુકડો કરશે. બરાબર, તો આ બાબતને તમે ખાસ ધ્યાનમાં રાખજો. એક શૃંખલા ધારો કે આપણે આને 3 ડેઝ 5 ડેઝ લઈએ, તો સામેની શૃંખલા 5 ડેઝ 3 ડેઝ હશે. બરાબર, તેવી રીતે હું બધાની અંદર ઉલ્લેખ કરતો નથી. તો અહીંયા આપણને બીજો ઉત્સેચક આપેલો છે SAL-1. તે કયા બેક્ટેરિયામાંથી મેળવવામાં આવે? તો સ્ટ્રેપ્ટોમાઇસિસ આલ્બસ. આ સ્ટ્રેપ્ટોમાઇસિસ આલ્બસમાંથી મેળવાયેલો SAL-1 પ્રકારનો ઉત્સેચક તે સાઇટોસિન અને થાઇમિન વચ્ચેથી ટુકડો કરશે, અને તેની સાથે સાઇટોસિન ગ્વાનિન એડેનિન તેમજ ગ્વાનિન ધરાવતા નાઇટ્રોજન બેઝનો ક્રમ જળવાયેલો હોવો જોઈએ. બરાબર, તો 3 ડેઝ 5 ડેઝ શૃંખલાની અંદર CT-CG-AG ધરાવતા ક્રમની શૃંખલા જે હશે તેમની અંદર સાઇટોસિન અને થાઇમિન વચ્ચેથી ટુકડો કર્યો, તો તે સામેની શૃંખલામાં પણ સાઇટોસિન અને થાઇમિન વચ્ચેથી જ હંમેશા ટુકડો કરશે. સામેની શૃંખલા એટલે 5 ડેઝ 3 ડેઝ. બરાબર, તો તેવી રીતે વાત કરીએ તો ક્લે-1 મેળવવામાં આવે છે, સોરી આમાં મારે લખવામાં મિસ્ટેક થઈ છે, કેરિયોફેનન લેટમ. બરાબર, તો આ ટુકડો કરશે જે ડીએનએમાં નાઇટ્રોજન બેઝનો ક્રમ ATCG-AT હશે તેમાં થાઇમિન તેમજ સાઇટોસિન વચ્ચેથી ટુકડો કરશે 3 ડેઝ 5 ડેઝ શૃંખલા ઉપર, જ્યારે સામે 5 ડેઝ 3 ડેઝ શૃંખલા ઉપર સાઇટોસિન અને થાઇમિન વચ્ચેથી ટુકડો કરશે, જેથી કરીને આપણને અહીંયા ઉપર આપેલા 4 પ્રકારના ઉત્સેચકોની અંદર હંમેશા છેડાઓ ચીપકું પ્રકારના જ મળ્યા છે, જેથી આપણે તેને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ તરીકે જ ઓળખીશું. તેવી રીતે આપણને અહીંયા આપેલો છે BAM-H1. તો BAM-H1 કયા બેક્ટેરિયામાંથી મેળવવામાં આવ્યો? તો બેસિલસ એમિલોલી. આ બેસિલસ એમિલોલીમાંથી મેળવવામાં આવેલો BAM-H1 તે કઈ સિક્વન્સમાંથી ટુકડો કરશે? તો સિક્વન્સનું નામ શું છે? ગ્વાનિન ગ્વાનિન એડેનિન થાઇમિન સાઇટોસિન સાઇટોસિન. તો આ સિક્વન્સ જે ડીએનએમાં જ્યાં હશે ત્યાંથી તે ગ્વાનિન તેમજ ગ્વાનિન વચ્ચેથી ટુકડો કરશે. તો આ સિક્વન્સ હોવી જરૂરી છે, અને સિક્વન્સ હોય તો ટુકડો પણ મિત્રો નિશ્ચિત સ્થાનેથી જ હંમેશા
થતો હશે. બધા જ ઉત્સેચકોને ડીએનએ સિક્વન્સમાં આ સેમ પ્રકારની મેથડ હંમેશા દર વખતે પુનરાવર્તિત થતી હોય છે. તેવી રીતે આપણને અહીંયા આપેલું છે PUV1 મેળવવામાં આવે છે પ્રોટીયાસ વલ્ગેરિસ. આ પ્રોટીયાસ વલ્ગેરિસ કઈ સિક્વન્સમાંથી ટુકડો કરે તેવું પૂછાય તો CGATCG, અને ટુકડો ક્યાંથી થાય તો સાયટોસિન અને થાઇમિન વચ્ચેથી, બરાબર. તેવી રીતે સામેની શૃંખલાનો પૂરક ક્રમ પ્રથમ શૃંખલાને પૂરક જ હશે કે ભાઈ GCTAGC, બરાબર. તો સામેની શૃંખલામાં પણ ટુકડો સાયટોસિન અને થાઇમિન વચ્ચેથી થાય છે. હવે મિત્રો, મેં તમને કીધું કે ભાઈ સિક્વન્સને ખાસ ધ્યાનમાં રાખવી, એનું એક સમજૂતી આપણે SAL1 તેમજ PUV1 ઉપરથી મેળવી લઈએ, બરાબર. કેવી રીતે? તો કે તમે બંને ઉત્સેચકની ટુકડો થવાનું સ્થાન જે છે ને તેને ખાસ ધ્યાનમાં લઈ શકો છો. સાયટોસિન અને થાઇમિન વચ્ચેથી ટુકડો થશે, જ્યારે અહીંયા પણ સાયટોસિન અને થાઇમિન વચ્ચેથી જ ટુકડો થશે. પરંતુ બંનેમાં તફાવત ક્યાં છે? તો કે બંનેની સાથે જોડાયેલી નાઇટ્રોજન બેઝની પેર એટલે કે ડીએનએ સિક્વન્સની અંદર. એટલા માટે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ પ્રકારના ઉત્સેચકોની કાર્યપદ્ધતિમાં તમારે ડીએનએ સિક્વન્સને ધ્યાનમાં લેવી ખૂબ જ અત્યંત પ્રમાણમાં જરૂરી છે, બરાબર. તેવી રીતે વાત કરીએ તો PUV2, તો આ PUV2 પણ મેળવવામાં આવે છે પ્રોટીયાસ વલ્ગેરિસમાંથી. આ પ્રોટીયાસ વલ્ગેરિસમાંથી મેળવવામાં આવેલો PUV2 પ્રકારનો ઉત્સેચક તે CAG CTG સિક્વન્સ ધરાવતા ડીએનએના ટુકડામાં, CAG તેમજ CTG ડીએનએ નાઇટ્રોજન બેઝની જે સિક્વન્સ ધરાવે છે તે ડીએનએની અંદર તે ગ્વાનિન અને સાયટોસિન વચ્ચેથી ટુકડો કરે છે, અને સામેની શૃંખલામાં પણ તે સાયટોસિન અને ગ્વાનિન વચ્ચેથી ટુકડો કરે છે. તો અહીંયા PUV2 પ્રકારનો ઉત્સેચકમાં જે ડીએનએના બે ટુકડા થયા છે તે બંને ટુકડાઓ એક જ સ્થાનેથી થયા હોવાના કારણે આપણે તેને બુઠ્ઠાછેડા અથવા તો બ્લન્ટ એન્ડ તરીકે ઓળખીએ છીએ. તો આ બાબતને પણ આપણે ખાસ કરીને ધ્યાનમાં લઈશું. તેવી રીતે PST1, તો આ PST1 ક્યાંથી મેળવવામાં આવે છે? તો કે પ્રોવિડેન્સિયા સ્ટુઅર્ટી પ્રકારના બેક્ટેરિયામાંથી. અને તેનો ટુકડો કરવા માટેની ડીએનએ સિક્વન્સ કઈ છે? સાયટોસિન થાઇમિન ગ્વાનિન, સાયટોસિન એડેનિન ગ્વાનિન. તો આ સિક્વન્સમાં તે ટુકડો ક્યાંથી કરે છે? તો કે એડેનિન અને ગ્વાનિન પાસેથી, જ્યારે સામેની શૃંખલામાં ગ્વાનિન તેમજ એડેનિન પાસેથી, બરાબર. તો અહીંયા આપણને જે ડીએનએનો ટુકડો પ્રાપ્ત થયો છે તે ડીએનએનો ટુકડો આપણને ચીપકુ પ્રકારનો પ્રાપ્ત થયો, એટલે કે એક શૃંખલા ટૂંકી છે જ્યારે બીજી શૃંખલા લાંબી છે, જેથી કરીને આપણે તેને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ તરીકે જ ઓળખીશું. તેવી રીતે હવે અંતિમ ઉત્સેચક છે ECO-RV. ECO-RV મેળવવામાં ક્યાંથી આવ્યો? તો કે ઇસ્ચેરેશિયા કોલાયમાંથી. અને તે ટુકડો કઈ સિક્વન્સ ધરાવતા ડીએનએમાંથી કરશે? તો સાયટોસિન થાઇમિન એડેનિન, થાઇમિન એડેનિન ગ્વાનિન. તો અહીંયા ટુકડો થાય છે એડેનિન અને થાઇમિન વચ્ચેથી, પરંતુ તે બંને શૃંખલામાં એક જ સ્થાનેથી ટુકડો કરતો હોવાના કારણે આ ECO-RV તેમજ PUV2 બંને ઉત્સેચકો દ્વારા જે ડીએનએની શૃંખલાનો ટુકડો થાય છે તેમાં આપણે બંને શૃંખલાઓના છેડા સરખા મળતા હોવાના કારણે આપણે તેને એક્સોન્યુક્લિયેઝ પ્રકારના ઉત્સેચકો તરીકે પણ ઓળખી શકીએ છીએ, અને તેના છેડાઓને આપણે બ્લન્ટ એન્ડ એટલે કે ગુઠ્ઠા છેડા તરીકે પણ ઓળખતા હોઈએ છીએ, બરાબર. તો મિત્રો, હવે હું એવી આશા રાખું છું કે આજના આપણા ઉત્સેચકોવાળા ટોપિકની અંદર તમે સારી રીતે સમજી ગયા હશો. અને ખાસ કરીને એક બાબતને ધ્યાનમાં લેજો કે ભાઈ ડીએનએ સિક્વન્સ તેમજ ઉત્સેચકોના નામ, આટલી વસ્તુ તમે બાયોટેકનોલોજીમાં ખાસ યાદ રાખી લેજો, તો પણ તમને મોટા ભાગના MCQમાં સોલ્યુશન કરવામાં સફળતા મળી જશે, બરાબર. અને જો મિત્રો તમને આજનો ટોપિક ખૂબ સારી રીતે સમજાયો હોય તો મારી ચેનલ લાઈવ બાયોલોજીને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો તેમજ શેર કરો, બરાબર. થેન્ક યુ. અસ્તુ.